તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. પ્રસ્તાવના. કુદરતમાં ઘણા ઓછા તત્વો મુક્ત સ્વરૂપે મળી આવે છે. કોપર જેવી ધાતુ, કાર્બન, સલ્ફર જેવી અધાતુઓ તથા હિલિયમ અને બીજા નિષ્ક્રિય વાયુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. આ સિવાયની ઘણી બધી ધાતુઓ અને અધાતુઓ સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાં કુદરતી રૂપે મળી આવે છે. તમે જાણો છો કે ધાતુઓ આપણા જીવનમાં ઉપયોગી હોય તેમને તેમના સંયોજનોમાંથી ધાતુ સ્વરૂપે મેળવી શકાય છે. આ માટે ઘણા બધા ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી નિષ્કર્ષણ, અલગીકરણ વગેરે જેવી પદ્ધતિઓથી ધાતુ મેળવી શકાય. આ પ્રકારના સંપૂર્ણ પ્રક્રમને ધાતુકર્મ વિધિ કહે છે. ધાતુ મેળવવા માટે તેના આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખીને પદ્ધતિઓ વિકસાવાય છે અને ઉપયોગમાં લેવાય છે. તત્વો મેળવવા માટેના કેટલાક હેતુઓ સરખા હોય છે, છતાં પણ ખનિજ અથવા કાચી ધાતુને આધારે કેટલીક ખાસ પદ્ધતિઓ વિકસાવેલ છે. ખનિજ કુદરતમાંથી મળી આવતો પદાર્થ છે જે પૃથ્વીના પોપડામાં સમાયેલો છે અને તેને ખોદીને બહાર કાઢવામાં આવે છે. મળી આવતી બધી ખનિજો ધાતુ મેળવવામાં ઉપયોગી હોતી નથી, કારણ કે કેટલાકમાંથી બહુ ઓછા પ્રમાણમાં ધાતુ મળે છે. આથી જેમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને કાચી ધાતુ અથવા અયસ્ક કહે છે. દાખલા તરીકે એલ્યુમિનો સિલિકેટમાંથી એલ્યુમિનિયમ મેળવવું વ્યવહારિક નથી પડતું, પરંતુ અન્ય ખનિજ બોક્સાઇટમાંથી તે સારા પ્રમાણમાં મેળવી શકાય. કાચી ધાતુમાં મેળવવાનું તત્વ એકલું જ ન હોય પણ અનિચ્છનીય તથા કેટલાક ભૂમિય પદાર્થો જેને અશુદ્ધ કહી શકાય તેવા હોય છે, તેમને ગેંગ કહે છે. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેના મુખ્ય તબક્કાઓ નીચે પ્રમાણે છે. 1. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. 2. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. 3. ધાતુનું શુદ્ધિકરણ. આમ કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી ધાતુઓનું અલગીકરણ કરવાની કુલ પ્રક્રિયાને ધાતુકર્મવિધિ કહે છે. આ એકમમાં આપણે કાચી ધાતુના અસરકારક સંકેન્દ્રીકરણ માટેના તબક્કા, ધાતુકર્મવિધિના કેટલાક સામાન્ય સિદ્ધાંતો જેમાં ઉષ્મા ગતિકીય અને વિદ્યુત રાસાયણિક બાબતોનો સમાવેશ થતો હોય તેનો તથા રિડક્શન દ્વારા ધાતુ મેળવવામાં ઉપયોગ વગેરેનો અભ્યાસ કરીશું. ધાતુઓના પ્રાપ્તિસ્થાન. પૃથ્વીના પોપડામાં જુદા જુદા તત્વોની પ્રચુરતા અલગ અલગ હોય છે. ધાતુઓમાં એલ્યુમિનિયમની પ્રચુરતા સૌથી વધુ છે. પૃથ્વીના પોપડામાંથી મળતા તત્વોમાં તેનું ત્રીજું સ્થાન છે, જે વજનથી આશરે 8.3% જેટલું છે. તેની મુખ્ય ખનિજોમાં અબરખ અને ચિનાઈ માટી છે. કેટલાક જેમસ્ટોન Al2O3ના અશુદ્ધ સ્વરૂપ છે. દાખલા તરીકે માણેકમાં CRની અશુદ્ધિ હોય છે, સેફાયરમાં CDની અશુદ્ધિ હોય છે. પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને મળી આવતું તત્વ આયર્ન છે. તે ઘણા બધા સંયોજનો રૂપે મળી આવે છે અને તે ઘણું ઉપયોગી તત્વ છે. આપણા શરીરમાંના રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં પણ તે સંયોજિત સ્વરૂપે છે. આપણે આ એકમમાં એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, ઝિંક જેવી ધાતુના નિષ્કર્ષણનો અભ્યાસ કરીશું. કોષ્ટકમાં એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અને ઝિંક ધાતુઓની અગત્યની કાચી ધાતુઓ દર્શાવી છે. કેટલીક અગત્યની ધાતુઓની મુખ્ય કાચી ધાતુઓ. ધાતુ એલ્યુમિનિયમ. કાચી ધાતુ બોક્સાઇટ, કેઓલિનાઇટ, એક પ્રકારની ચિનાઈ માટી. ઘટક પ્રમાણ AlOx OH3-2x, જ્યાં 0 x 1. Al2OH4Si2O5. કોપર કોપર પાયરાઇટ CuFeS2. મેલેકાઇટ CaCO3.CuOH2. ક્યુપ્રાઇટ CU2O. કોપર ગ્લાન્સ CU2S. આયર્ન હેમેટાઇટ Fe2O3. મેગ્નેટાઇટ Fe3O4.
સિડેરાઇટ, FeCO3, આયર્ન પાયરાઇટ્સ, FeS2, ઝિંક, ઝિંક બ્લેન્ડ અથવા સ્ફાલેરાઇટ, ZnS, કેલેમાઇન, ZnCO3, ઝિંકાઇટ, ZnO. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજો વધુ પસંદ કરાય છે, કારણ કે સલ્ફાઇડ ખનિજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે છે અને તેમના રિડક્શન પણ મુશ્કેલ છે. આથી એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ અને આયર્ન માટે હેમેટાઇટ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. કોપર અને ઝિંક માટે કોષ્ટકમાં દર્શાવેલ કાચી ધાતુઓમાંથી તેમની પ્રાપ્યતા તથા તેને સંબંધિત પરિબળો ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરતા પહેલા તેમને તોડવા કે દળવામાં આવે છે, જેથી તે યોગ્ય માપના બને.